સાંગલિયાભાઈ એટલે શું? સાંગલિયાભાઈ એટલે સાંગલિયાભાઈ પેલું કહેવાય ને કે વાલિયામાંથી વાલ્મીકિ થયો એની કહાની. કદાચ મને એવું લાગે છે કે સાંગલિયાભાઈ ની ઓળખાણ મુખ્ય વક્તા તરીકે જો આપણે રાખતા હોઈએ તો સાંગલિયાભાઈ શું છે એની માહિતી આપવી જોઈએ અને આપણને ખબર હોવી જોઈએ કે સાંગલિયાભાઈ શું છે. સાચી દિશા અને દશામાં લઈ જવા માટેની એક કાર્યક્રમનું આયોજન થયું હોય અને એમાં સાંગલિયાભાઈ મુખ્ય વક્તા તરીકે હોય તો અંદરથી ગદગદિત થવાય. પણ સાંગલિયાભાઈ એટલે શું? સાંગલિયાભાઈ એટલે સાંગલિયાભાઈ રૂપાભાઈ વડવી, રૂપાભાઈ નો દીકરો. રૂપાભાઈ એટલે સાહુકારો અને જમીનદારો સામે લડવા વાળો, એનો દીકરો એટલે સાંગલિયો. અને સાંગલિયો એટલે ઉમજા ગામમાં રહેનારો નાના કુટુંબમાં. આજે પણ તમે એના ઘરે જાઓ ને તો કૂતરું અને બલાડું એક બાજુથી નીકળે ને બીજી બાજુ નીકળી જાય એનું ઘર. પણ સાંગલિયાભાઈ આખી જિંદગી આદિવાસીઓ માટે આપી દીધી, આખી જિંદગી. અને બદલાયો કેવી રીતે સાંગલિયાભાઈ? આપણા જેવાની જેમ જ સાંગલિયાભાઈ ભાથીજીમાં ભક્તિ કરતો હતો, ભજન કરતો હતો ભાઈ સાંગલિયાભાઈ. અને સાંગલિયાભાઈ ને એવું થયું કે આ ભાથીજી ને ભક્તિ કરવાથી ભજન ગાવાથી કઈ આદિવાસીઓનો ઉદ્ધાર થાય એવું નથી. એટલે બાપની જે કામગીરી હતી જમીનદારો અને સાહુકારો સાથે લડવાની એ એમણે ઉપાડી. ઉપાડી એટલે આપણા લોકો કેવા હોય ને, અને સાંગલિયો સાંગલિયો કેમ છે એની વાત કરું છું કે આપણા લોકો એ ગામમાંથી સાંગલિયાને કાઢી મૂકો ગામમાંથી, અને એવી રીતે કાઢી મૂકો કે એમની ઘરવાળી સાધનાબેન પ્રેગ્નેન્ટ પેટમાં દુખે. અને આખું ગામ ગામની બહાર કાઢે સાંગલિયાને. એક વર્ષ ગામની બહાર રહે સાંગલિયો, સાહુકારો સામે ગામની બહાર રહીને લડે. સાંગલિયો એટલે એમની ઘરવાળી સાહુકાર શેઠની દીકરી. પૈસાની ખોટ ક્યારેય પડી નથી એમની ઘરવાળીને. તો એ આ પરિસ્થિતિમાં સાંગલિયાની ઘરવાળી આવી ને ભીખ માંગીને એમના છોકરાઓનો ઉછેર કરવો પડ્યો. તો એમણે સમાજની સેવા છોડી નથી હજુ સુધી. અને ગામ વાળાને અક્કલ આવી કે સાંગલિયો એ સાચો સાંગલિયો અને સાચું સોનું છે. તો ગામ વાળા ઢોર નગારા લઈને લેવા ગયા અને ગામમાં ફરી લાવ્યા આ સાંગલિયો. એટલે આપણે જે વક્તા રાખેલા છે બધાને એવું થતું હશે કે સાંગલિયો એટલે કોણ? સાંગલિયો એટલે આ. એની 35 વર્ષની જિંદગી આદિવાસી સમાજ માટે કાઢી નાખી સાંગલિયાભાઈએ. એટલે સાંગલિયાભાઈ માટે એટલું બધું ગર્વ છે સાંગલિયાભાઈ કે તમારો આદિવાસી સમાજ જેટલું કઈ કરી શકે એટલું ઓછું છે. એટલે આ નાનો એક પરિચય છે સાંગલિયાભાઈ નો. આમ તો પરિચય આપવા બેસીએ સાંગલિયાભાઈ નો તો કદાચ આખી રાત ઓછી પડે. પણ આપણો એક કાર્યક્રમ એવો છે કે જેનાથી થોડો ભાવુક પણ સાંગલિયાભાઈ ની ભાવનાથી થઈ ગયો. કેમ કે સાંગલિયાભાઈ ના આજે પણ હું ઘરમાં જાઉં ને તો મેં પહેલા પણ કીધું એ પ્રમાણે બિલાડું અને કૂતરું આજુબાજુ નીકળી જાય એવી એની ઘરની હાલત. અને દીકરા દીકરીઓને એ ભણાવે એવા જે સમાજના કામ કરવા વાળા લોકો છે એને અમે લોકો સેલ્યુટ કરીએ છીએ. અને મને લાગે છે કે આદિવાસી યુવા પંચે જે કઈ નિર્ણય લીધો છે એ મુખ્ય વક્તા તરીકે સાંગલિયાભાઈ એ યોગ્ય જ છે. એટલે મને એવું લાગ્યું કે આપણા જે મુખ્ય વક્તાઓ છે એની થોડી ઓળખાણ આપવી જોઈએ કે એમણે શું કર્યું છે સમાજ માટે અને કેવી પરિસ્થિતિમાંથી પસાર થયા છે. તો એટલા શબ્દો કહીને હું સાંગલિયાભાઈને વિનંતી કરું કે સાંગલિયાભાઈ પોતાની આગવી શૈલીમાં આદિવાસી સંસ્કૃતિ શું છે, આપણે ક્યાં છે, આપણે શું કરી શકીએ અને યુવાઓ શું કરી શકે આદિવાસી સંસ્કૃતિ માટે, તો હું સાંગલિયાભાઈને ફરી વિનંતી કરું કે